તમારી કિડની એવા બે અવયવો છે જે પેશાબ બનાવવા માટે તમારા લોહીને નિસ્પંદિત કરે એટલે કે ગાળે છે પેશાબ તમારી કિડનીમાંથી તમારા બાકીના મૂત્રપથ દ્વારા વહીને છેવટે તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે તમારા પેશાબમાં રહેલા પદાર્થોમાંથી તમારી કિડનીની અંદર કિડની સ્ટોન્સ એટલે કે પથ્થરો બની શકે છે જે માટેના મોટાભાગના પથ્થરો એટલા નાના હોય છે કે તેઓ સહેલાઈથી તમારા મૂત્રપથ દ્વારા પસાર થઈને તમારા શરીરની બહાર નીકળી જઈ શકે છે પરંતુ કેટલાક કિડની સ્ટોન્સ એટલે કે પથ્થરો જ્યારે પસાર થવા માટે તેઓ ખૂબ મોટા હોય ત્યારે અટકી જાય છે આ પથ્થર તમારા પેશાબને વહેતા અવરોધિત કરે છે અને તેના કારણે ખૂબ પીડા થઈ શકે છે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી એ કિડનીના પથ્થરોની સારવાર કરવા માટેની એક રીત છે કે સર્જરી એટલે કે ઓપરેશન કે શસ્ત્રક્રિયા કે જેમાં તમારી ત્વચાને કાપો મૂકવામાં આવે છે તેના કર્યા વગર કરવામાં આવે છે પ્રક્રિયાને શરૂ કરવા માટે પથ્થરનું ચોક્કસ સ્થાન એક્સરે અથવા અલ્ટ્રાસાઉન્ડ ડિવાઇસનો ઉપયોગ કરીને મેળવવામાં આવશે તે પછી મશીન કિડનીના પથ્થર પર શોકવેવ્સ એટલે કે આંચકા આપતા તરંગોને લક્ષિત કરશે શોકવેવ્સ એટલે કે આંચકા આપતા તરંગો એ ઉચ્ચ ઉર્જાવાળી ધ્વનિ તરંગો છે જે પથ્થરોને તોડીને તેઓના નાના નાના ટુકડા કરી દેશે પ્રક્રિયા પૂરી થાય તે પછી જ્યારે તમે બાથરૂમમાં પેશાબ કરવા જાઓ ત્યારે નાના ટુકડાઓ તમારા શરીરમાંથી બહાર નીકળી જવા જોઈએ અને આના કારણે તમને કોઈ ખાસ અગવડતા ન થવી જોઈએ જો તમને એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમારા સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરો